नमस्कार विद्यार्थी मित्रों, अर्थशास्त्रना प्रकरण चार ना लेक्चर मां आप सर्वे धोरण 11 मां अभ्यास करता विद्यार्थियों नुं स्वागत है। चौथा प्रकरण नी अंदर आपणे लास्ट लेक्चर मां एक मोटो प्रश्न एटले के असर करता परिबळो, पुरवठा ने असर करता परिबळो जोयो हतो। याद न होय तो जरा आपणे रिपीट करी लई पछी नवा प्रश्न नी शरूआत करीए। पुरवठा ने असर करता परिबळो बे, एक किंमत अने बीजो किंमत सिवाय। किंमत सिवाय ना बीजा पांच परिबळो नो अभ्यास आपणे नेक्स्ट लेक्चर नी अंदर करी लेवो। हवे आपणे जवुं छे एक नवा प्रश्न नी अंदर। बोर्ड पर तमारी समक्ष प्रश्न तैयार छे, पुरवठा ना नियम ना अपवाद जणावो। आपणे आनी पहेला पण शीखी चुक्या छीए मांग नो नियम अने मांग ना नियम ना अपवाद। तो अत्यारे जे आपणे हवे शीखवा जई रह्या छीए पुरवठा नो नियम ऑलरेडी शीखी चुक्या। पुरवठाना नियम ने असर करता परिबळो पण आपणे शीखी चुक्या। जथ्था अने पुरवठा वच्चे शुं तफावत छे ए पण आपणे शीखी चुक्या। हवे आपणे एमां ने एमां जोवानो छे नियम नो अपवाद। स्वाभाविक छे जे नियम बने छे त्यां अपवाद होय होय ने होय ज। तो एवा ज अपवाद मां अहींया तमारी सामे अपवाद बे मूकेला छे, बे ज अपवाद छे। त्रण मार्क्स मां आ वस्तु पूछी शकाय, બે બે અપર અને એકાદ માર્ક નો પ્રશ્ન પણ નીકળી શકે અને કોઈ એક ટોપિક બે માર્ક્સ માં પૂછી શકાય બરાબર। પણ એની પહેલા આપણે નિયમ જરા જોઈ જવો છે। એટલે નિયમ શું કહે છે બરાબર છે, નિયમ અને આપણે વાત કરીએ છીએ અપવાદની બરાબર। નિયમ કોના આવે છે આપણે શીખી જોઈકા, તો કે કિંમત અને પુરવઠા છે। અને અહીંયા જે અપવાદ છે બરાબર છે એ શું થશે, તો એમાં પણ કિંમત અને પુરવઠો અસર કરતો હશે। પણ નિયમમાં કિંમત વધે તો પુરવઠો વધે અને કિંમત ઘટે તો પુરવઠો ઘટે, સીધો સંબંધ હતો। અહીંયા કદાચ એવું બની શકે છે કે કિંમત વધે તો પુરવઠો વધે નહીં, ઉલટાનું ઘટે, અથવા તો એમાં કોઈ જ જાતનો કાંઈ ફેરફાર થાય નહીં, એટલે કે પુરવઠો જેટલો હોય એટલો જ રહે, સ્થિર જ રહે। અને કિંમત ઘટે તો પુરવઠો વધે અથવા એ પણ કેવું રહે, સ્થિર રહે બરાબર। આમ જોવા જઈએ તો ઘણી બધી વસ્તુઓને આપણે સાબિત કરી શકતા નથી, જેમ કે અહીંયા આપણે અમુક વસ્તુ આપણે કીધી કિંમત વધે તો પુરવઠો ઘટે, તો એવું જરૂરી નથી કે પુરવઠો ઘટે। ખરેખર નિયમ પ્રમાણે શું થવાની જરૂરિયાત હતી, તો કે કિંમત વધે એટલે પુરવઠો વધવો જોઈતો હતો, પરંતુ અપવાદમાં પુરવઠો વધશે નહીં, સ્થિર જ રહેશે એટલો જ રહેશે અથવા એને કીધું એ પ્રમાણે ઘટશે બરાબર છે। એટલે એને કહેવાય નિયમનો અપવાદ। તો આપણે નિયમ શીખી જોઈતા હતા, સીધો સંબંધ છે, અપવાદમાં એની વિપરીત પરિસ્થિતિ ઉભી થાય બરાબર। ત્યારે કીધું તો ફરી પાછું રિપીટ કહું છું, માંગ કોણ કરે, તો કે ગ્રાહક છે એ માંગ કરે, અને પુરવઠો કોણ રાખે, તો કે પુરવઠો છે એ વેપારી રાખે। વેપારી હંમેશા વધુ નફાને મહત્વ આપે, એટલે એ જ્યારે કોઈ ચીજ વસ્તુની કિંમત વધતી હોય ત્યારે વધુ પ્રમાણમાં વસ્તુનો સંગ્રહ કરી અને પછી ધીમે ધીમે પુરવઠો બહાર પાડશે, એટલે કે પછી વસ્તુ વેચવા મૂકશે, ભાવ વધતો જશે પછી। અને ગ્રાહક માંગ કરે એટલે ત્યાં કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, કિંમત વધે તો ગ્રાહક પોતાની માંગ ઘટાડે અને કિંમત ઘટે તો ગ્રાહક પોતાની માંગ વધારે। પણ આમ જોવા જઈએ ને તો કિંમત, માંગ અને પુરવઠો ત્રણેય એકબીજા સાથે જોડાયેલા છે, અને એને લગતો આપણે કિંમત નિર્ધારણનો એક પ્રશ્ન જોવાનો છે, એ આપણે જોશું ત્યારે। પણ અત્યારે આપણે અપવાદ જોઈ લઈએ। પેલો અપવાદ કીધું અલભ્ય વસ્તુઓ, અલભ્ય વસ્તુઓ પેલા તો કેને કહેવાય, તો કે જૂના સિક્કા બરાબર, ટપાલ ટિકિટ બરાબર છે, કોઈ મૃત ચિત્રકારે બનાવેલા ચિત્રો જે અત્યારે મૃત એટલે કે મૃત્યુ પામ્યો છે બરાબર। આવી અલભ્ય વસ્તુઓ, અલભ્ય એટલે કે જે એક વખત બની ચૂકી છે હવે એવી બનવી બહુ અશક્ય છે બરાબર। બે દિવસ પહેલા મારા રિલેટિવ્સ પાસે બેઠો હતો એટલે
એક વાતમાંથી વાત નીકળી એટલે જૂનાગઢ જુનવાણી એક અભિનેત્રી એટલે કે પરવીન બાવી નું ગામ છે. હવે એ જે મારા રિલેટિવ્સ હતા એને મને પરવીન બાવી ના મિત્ર બતાવ્યા કે જો આ એના ભેગી જે આ સ્ત્રી ચાલી જાય છે ચાલવામાં તેને તકલીફ થતી હતી બહુ જૂના જમાનાની વાત છે બરાબર. એટલે પરવીન બાવી જયારે એક્સપાયર થઈ ગયા હોત તો 65-70 વર્ષની ઉંમરમાં હોય તો એ જે એના મિત્ર હતા એ મને બતાવ્યા જો આ એમના મિત્ર છે પરવીન બાવી. એક લેડી હતા બહુ વયોવૃદ્ધ હતા અને ધીમે ધીમે એક જણો એને ચલાવતું ત્યારે એ ચાલી શકતા. પછી એને મને વાત કરી કે જ્યારે એ પરવીન બાબી અહીંયાથી છોડીને ગયા અને આમની સાથેના રિલેશન છતાં પણ લાઈવ હતા અને એ મુંબઈ આ અહીંયા જે તમે અત્યારે જોઈ રહ્યા છો ઘણી વખતે મુંબઈ પરવીન બાબીના ઘરે જતા તો એની પાસે એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્રકારના અમુક અમુક પ્રકારના વાસણો છે અમુક એના ઘરની અંદર એવી એન્ટિક વસ્તુઓ કે જે તમને ક્યાંય જોવા ન મળે એવી હતી. અને જ્યારે એક્સપાયર થઈ ગયા મૃત્યુ પામ્યા ત્યારે એના ઘરની અમુક વસ્તુની હરાજી કરવામાં આવી ત્યારે લેનાર વ્યક્તિ એવું કીધેલું કે ભાઈ આવી એન્ટિક વસ્તુઓ અત્યારે બનવી બહુ મુશ્કેલ છે અને અત્યારે મળવી પણ બહુ મુશ્કેલ છે. હવે આને મુદ્દો એટલે કીધો કે અહીંયા તમને સ્પષ્ટ કીધું છે અલભ્ય વસ્તુઓ જેને બનાવી નથી શકતી એક જ વખત બની જાય વાત પતી ગઈ પૂરું થઈ ગયું. તાજમહેલ એક વખત બની ગયું વાત પતી ગઈ પૂરું થઈ ગયું. હવે એવી જ વસ્તુ કોઈ વ્યક્તિ બનાવે તો શક્ય નથી કે સેમ એવી થાય. હા અત્યારનો સમય એવો છે કે બની જાય પણ એ જયારે બન્યો તમારે અભ્યાસમાં ધોરણ 10માં આવી જઈ ગયું સમાજશાસ્ત્રની અંદર કે એ જયારે બન્યો ત્યારે ટેકનોલોજી કેવી હતી અત્યારે ટેકનોલોજી કેવી છે. એ જયારે બન્યો ત્યારે રૂપિયાનું મૂલ્ય કેટલું હતું અત્યારે રૂપિયાનું મૂલ્ય કેટલું છે. તો બંને વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. અત્યારે આપણે બહુ મોટા મોટી ઇમારતો જોઈએ છીએ સરસ મજાની બની જાય છે પણ જૂનવાણી વખતના લોકોએ તો કોઈ પણ વસ્તુ બનાવેલી હતી તો એની પાસે આધુનિક ટેકનોલોજી વગર ખર્ચ ઓછો કરીને નાણાંનો અભાવ હોવા છતાં પણ એ જમાનામાં એ લોકોએ આવી એક્સ્ટ્રાઓર્ડિનરી વસ્તુ બનાવી એટલે એ એક એન્ટિક વસ્તુ બની ગઈ બરાબર. તો આવી વસ્તુઓ જે છે એની કદાચ તમે એમ વિચાર કરો કે ભાઈ અત્યારે એની કિંમત બહુ ઊંચી થતી જાય છે તો આપણે કામ કરીએ કે ભાઈ તાજમહેલની કિંમત ગવર્નમેન્ટ હસ્તક છે વેચવાનો છે જ નહીં બરાબર છે. પણ માનો કે કોઈ આવી અલભ્ય વસ્તુઓ છે કોઈ પણ અલભ્ય વસ્તુ તાજમહેલ આપણે એક ઉદાહરણ લીધું છે બરાબર. પછી ઇન્ડિયા ગેટ છે બરાબર છે એવી રીતના ઇમારતને લગતી વાત કરી. પછી માનો ચલણી સિક્કા છે જૂનવાણી ચલણી સિક્કા છે જૂનવાણી ચલણી નોટો છે બરાબર. પછી એમ એફ હુસેન અને બીજા એવા ઘણા બધા ચિત્રકારો છે જેને દોરેલા ચિત્રો છે. જૂનવાણી વખતમાં ગવર્નમેન્ટે અમુક ટિકિટો ટપાલ ટિકિટો ત્યારે ટપાલ ટિકિટો ઘણા વિદ્યાર્થીઓએ જોઈ પણ નહીં ત્યારે ઘણી બધી એવી ટપાલ ટિકિટો હતી જે ટપાલ ટિકિટો અલભ્ય અત્યારે તમને જોવા ના મળે. ઘણા લોકો એવા હોય છે કે જે સાચવીને રાખતા હોય અને ઘણા તમે એવા માણસ પણ જોયા હશે બરાબર છે કે જે માણસો છે બરાબર ધૂની માણસો હોય છે એને કોઈ એક સંગ્રહ કરવાનો વસ્તુનો શોખ હોય છે એની પાસે જો તમે જાશો તો અઢળક વસ્તુ મળી જશે. એક વ્યક્તિ વચ્ચે મેં જોયું હતું તો એને કેમેરાના લેન્સ ભેગા કરવાનો શોખ હતો એની પાસે માંગો લેન્સ પણ અને જૂનવાણી વખતનો લેન્સ એવો મળે જેની અત્યારે કદાચ કોઈ એનો જે નિષ્ણાત વ્યક્તિ હોય અત્યારે એની કદાચ કરોડો રૂપિયામાં બનાવે. જૂનવાણી ચલણી નોટ છે. હવે આ ચલણી નોટ માનો કે એક રૂપિયાની ચલણી નોટ બહુ જૂની ચલણી નોટ છે બરાબર. એની કોઈ વ્યક્તિ એમ કે ભાઈ 50,000 કે 1,00,000 રૂપિયા આપશો એક જ રૂપિયાની નોટને 1,00,000 રૂપિયા આપશો તો માનો કે આ વસ્તુની કિંમત વધી ગઈ તો જેની પાસે છે એ શું એનો પુરવઠો કિંમત વધી ગઈ એનો પુરવઠો નિયમ પ્રમાણે વધારી દેશે શક્ય જ નથી. કારણ કે આ ચલણી નોટ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે અને કેન્દ્ર સરકાર કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે ને તો જ વેલિડ કહેવાય અને એ જૂનવાણી વખતમાં બહાર પાડેલી હોય તો એવી જ બીજી નોટ સેમ એ જ વખતની કદાચ મળી જાય તો કદાચ બે નોટ થાય પણ શક્ય જ નથી બરાબર. એવી જ રીતના આવા ચિત્રો છે આવી ઇમારતો છે એને કદાચ એના અબજો કરોડો રૂપિયા આવી જાય તો પણ આ વસ્તુનો પુરવઠો વધારી શકાતો નથી. કારણ કે એ કિંમત છે એની ગમે એટલી વધે છતાં એ વસ્તુ તમે વધારી શકતા નથી. નિયમ પ્રમાણે વધુ જોઈએ પણ વધારી શકતા નથી. અહીંયા ઘટતી નથી પણ વસ્તુ એટલી એટલી જ રહે. પછી આફ્રિકાથી આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના ચશ્મા એના હાથે લખેલા પત્રો બરાબર છે એની અમુક વસ્તુઓ લઈ આવવામાં આવી આફ્રિકાથી
तो ત્યારે આફ્રિકા ના જે વ્યક્તિ પાસે હતી એ વ્યક્તિ એની હરાજી કરી હતી અને હરાજી માં આપણો ઇન્ડિયન વ્યક્તિ એ એ વસ્તુની કરોડો રૂપિયાની કિંમત જોઈતી પણ ગાંધીજી ચશ્મા પહેરતા ને એક પેટર્ન હતી ગોળ શેપના ચશ્મા હવે એવા સેમ શેપના ચશ્મા તમને અહીંયા જૂનાગઢની બજારમાં રાજકોટની બજારમાં અમદાવાદ કોઈ પણ બજારમાં મળી જાય પણ ફેર ત્યાં છે કે પેલા ગાંધીજી પહેરતા અને આ અત્યારની આધુનિક વસ્તુ હવે એના કદાચ કરોડો રૂપિયા આવતા હોય તો શું એવા જ સેમ ચશ્માની જોડી જે ગાંધીજી પહેરતા એવી બીજી બની શકે ઇમ્પોસિબલ વસ્તુ બની શકે પણ એ બનેલી ગાંધીજીએ પહેરી નથી મહત્વ અહીંયા અલભ્ય વસ્તુનું ત્યાં જ છે કે એ કોઈ જૂની વ્યક્તિ દ્વારા બનાવવામાં આવેલું છે ઉપયોગ કરવામાં આવેલું છે સર્જન કરવામાં આવેલું છે એટલે એને અલભ્ય વસ્તુ તરીકે ઓળખાય છે અને એટલે જ એનો પુરવઠો ગમે એટલી કિંમત વધી જાય છતાં કેવો રહે સ્થિર રહે ઘટશે નહીં કારણ કે એનો પુરવઠો કે જથ્થો હોતો જ નથી એક જ હોય એ વસ્તુ મારી પાસે હોય તો હું કદાચ કોઈ વ્યક્તિ મને એના 5 કરોડ 1 કરોડ 50 હજાર લાખ રૂપિયા કે તો હું બીજાને આપી દઉં તો એનો જથ્થો કે પુરવઠો એટલો જ રહ્યો એક જ મારી પાસેથી એ ઘટ્યો અને સામેવાળી વ્યક્તિ પાસે વહી ગયો એટલે સ્થિર જ રહેશે એમાં કોઈ ફેરફાર થશે નહીં એને કહેવાય અલભ્ય વસ્તુઓ બરાબર આવી તો ઘણી બધી વસ્તુઓ આવે કે જેને પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી એટલે એને કહેવામાં આવે છે અપવાદ એવી જ રીતના અહીંયા તમને આપ્યું છે નાશવંત વસ્તુ બરાબર નાશવંત વસ્તુમાં પણ ઘણી બધી વસ્તુ આવે બરાબર નાશવંત વસ્તુ જેને આપણે કહી શકીએ બરાબર છે દૂધ શાકભાજી પછી ફળ આવી ઘણી બધી વસ્તુઓ નાશવંત વસ્તુમાં બ્રેડ બરાબર છે કેક આને તમે વધુ વધુ એક બે દિવસ સાચવી શકો એક બે દિવસથી વધારે દિવસ સાચવી શકતા નથી હવે માનો કે કોઈ વસ્તુની કિંમત વધારે છે અત્યારે બજારમાં દરેક વસ્તુની સીઝન હોય એમાં ફ્રૂટ ફળ અને શાકભાજીમાં તો ખાસ તો સીઝન હોય ત્યારે તમને સસ્તામાં મળતું હોય છે બરાબર પણ આઉટ ઓફ સીઝન જાય એટલે ભાવ વધે ભાવ વધે એટલે શું વેપારી પુરવઠો વધારી શકે બરાબર ક્યારેય નેવર હું તમને સાદો એક ઉદાહરણ આપું ઉનાળા દરમિયાન લીંબુ નો વપરાશ વધે કારણ કે લીંબુ એનર્જેટિક વસ્તુ છે તો એનો ભાવ વધે બરાબર છે એટલે લીંબુ તમને અત્યારે બજારમાં લેવા જાશો તો 20-30 રૂપિયાના કિલો કદાચ મળી જશે ભાવ એવો હશે કદાચ પણ આ જ વસ્તુ તમે ઉનાળામાં લેવા જાઓ એટલે 100-150 રૂપિયાની વચ્ચે કિલો પણ હોય છે ચોમાસાના સીઝનની શરૂઆતમાં પહેલા વરસાદ પડે અને અમુક દિવસો થાય પછી વરસાદ સતત પડે ત્યારે ખેતીની અંદર માણસ જઈ શકતો નથી ખેતરમાં અંદર પ્રવેશી શકતો નથી કારણ કે બધે પાણી હોય અને પાણી ન હોય તો જમીન પોચી થઈ ગઈ હોય એમાં પગ મૂકે તો પગ ફૂટી જાય અને એની ઉપજને નુકસાન થાય અને કામ પણ ન કરી શકે તો ત્યારે લીલોતરી વાળી વસ્તુ જેમ કે ભાજી છે મેથીની ભાજી છે કાંજળદાની ભાજી છે પાલકની ભાજી છે કોથમીર છે આમાં અમુક વસ્તુનો વપરાશ આપણે રોજ થાય ઘરોમાં તો એ મળે નહીં એટલે તમે જોજો એ સમયગાળા દરમિયાન કોથમીરનો ભાવ છે ને એ 150-200 રૂપિયા કિલો હોય તમને એમ કહે છે કે 10 રૂપિયાની 50 ગ્રામ આપશું એનો મતલબ એવો થયો 100 ગ્રામના 200 રૂપિયા સોરી 20 રૂપિયા અને કિલાના 200 તો વિચાર કરો તમે કે અત્યારનો ભાવ વધુ છે તો કોઈ વ્યક્તિ એવો વિચારે ને કે કોઈ એવો ખેડૂત એવું વિચારે કે આપણે કામ કરી ફટાફટ ઉત્પાદન કરી અને ફટાફટ બજારમાં મૂકવા માંગીએ કાં તો ભાવ બહુ ઊંચો આવે સેમ તો કે કેમ તો કે કિંમત વધારે છે એટલે આપણે પુરવઠો વધારે પણ શું આજે તમે કોઈ વસ્તુનું વાવેતર કરો તો કાલ સવારમાં થઈ જાય નહીં ઇમ્પોસિબલ વસ્તુ બરાબર એટલા માટે થઈને આ વસ્તુ કહેવામાં આવે એવી રીતના લીંબુ હમણાં આપણે વાત કરીએ બરાબર આવી તો ઘણી બધી વસ્તુઓ છે કે જેને તમે તાત્કાલિક જથ્થો વધારી નથી શકતા કારણ કે ભાવ વધી ગયો એટલે તમે જથ્થો વધારો તો બજારમાં વેચવા જાઓ પુરવઠો વધારી શકો પણ તમે તાત્કાલિક આવો કોઈ પુરવઠો વધારી શકતા નથી એટલે કે સ્થિર નો સ્થિર રહે છે અને ભાવ એકલા જ રહે છે એમાં કોઈ ફેરફાર થતો પણ નથી હા એટલું પાકું છે કે અત્યારના સમયમાં ટેકનોલોજીને લીધે આ બધી વસ્તુઓ શક્ય બની શકે છે લાંબો સમય સંગ્રહ કરવો બરાબર દૂધને તમે પાવડર બનાવી અને લાંબો સમય સંગ્રહ કરી શકો છો ફળોને તમે ફળ અને શાકભાજીને ઊંચા ટેમ્પરેચર ઉપર લઈ જઈએ એટલે કે કોલ્ડ સ્ટોરેજમાં નીચા ટેમ્પરેચર કહેવાય અતિશય નીચા ટેમ્પરેચર ઉપર લઈ જવામાં આવે અને એને સ્ટોરેજ કરી દેવામાં આવે તો એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી આપણું ફ્રીજ છે એ તો નોર્મલ ફ્રીજ છે આપણા ફ્રીજમાં તમે 5 દિવસ કોઈ પણ વસ્તુ રાખો ને
પાંચ દિવસ પછી બગડી ગઈ, વધુ વધુ પાંચ થી સાત દિવસ, બહુ કદાચ વસ્તુ સારી હોય તો અઠવાડિયું ટકે પછી બગડી જ જાય ગમે એ હોય. પેલું લો ટેમ્પરેચર એટલું કરી દેવામાં આવે કે એની અંદર કોઈ પણ પ્રકારની જે રાસાયણિક પ્રક્રિયાઓ અંદરના ભાગમાં થાય છે ન થાય બરાબર. એટલે એવી ને બિઝનેસ તો સ્ટોરેજ દ્વારા તમે કરી શકો છો કે અત્યારે કોઈ વસ્તુ સસ્તી છે તો એક કામ કરો એને સ્ટોરેજમાં મૂકી દો, પછી જ્યારે એનો ભાવ વધશે ત્યારે આપણે શું કરશું તો કે એ સ્ટોરેજમાં તેને બહાર કાઢશું વધશે ત્યારે, અથવા યોગ્ય ભાવ મળશે ત્યારે બહાર કાઢશું. પણ આવું સ્ટોરેજ છે એ અમુક વસ્તુમાં જ શક્ય છે, બાકી ઘણી વખત એવું થાય કે એની જયારે સીઝન આવે બરાબર છે ત્યારે તમે સ્ટોર કર્યું હોય, પછી ઓફ સીઝન થાય ત્યારે તમે ધીમે ધીમે કાઢવાની શરૂઆત કરો ત્યાં ફરી પાછીની સીઝન આવી જાય તો તમને ફ્રેશ વસ્તુ મળે છે, તો સ્ટોરેજ કરેલી કોઈ વસ્તુ લેશે નહીં. એટલે અહીંયા કીધું તમને કે નાશવંત વસ્તુને પણ પુરવઠાનો નિયમ લાગુ પડતો નથી, ગમે એટલી એની કિંમત વધી જાય તો વેપારી એનો પુરવઠો વધારતો નથી અને ગમે એટલી એની કિંમત ઘટી જાય તો વેપારી એની પુરવઠો ઘટાડતો નથી. એ ઘટેલા ભાવે વેચશે, વધેલા ભાવે વેચશે અને લોકો ઘટેલા અને વધેલા ભાવે વસ્તુની ખરીદી કરશે, એટલે અહીંયા નિયમ લાગુ પડતો નથી. તો અહીંયા એના હતા કુલ બે અપવાદ, એક અલભ્ય વસ્તુઓ અને બીજી નાશવંત વસ્તુ. અહીંયા બે વસ્તુ મેં તમારી સામે એટલા માટે થઈને મૂકી છે કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે નિયમ આવું કે છે, અપવાદ આ કે છે, એમાં અહીંયા ઘટે કે વધે એ ફિક્સ નથી પણ સ્થિર તો રહે છે ને રહે છે. તો અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થઈ છે. અહીંયા માત્ર સમજવા પૂરતા બે પોઈન્ટ જ મેં લખેલા હતા, વધારે વિસ્તારપૂર્વક પીડીએફ ફાઇલ તમને તમારા સુધી પહોંચતી કરવામાં આવશે. અપેક્ષા રાખું છું, આશા રાખું છું કે આજનો આ લેક્ચર આપણે દરેક વિદ્યાર્થીને જે ટોપિક સમજાવવામાં આવ્યો છે સમજાઈ ચૂક્યો છે. તો ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આવજો. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.